હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે કાગડિયા દિનેશ અને તમે જોઈ રહ્યા છો ઓશન ઓફ જોબ્સ યુટ્યુબ ચેનલ. અને આપણે વાત કરી રહ્યા છીએ ઘાત અને ઘાતાંકની. અને આજે આપણે ઘાત અને ઘાતાંકના એક્ઝામમાં પૂછાયેલા થોડા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. અહીં આપણી પાસે એક ક્વેશ્ચન છે કે 1 ની 100 ઘાતાંક + 100 ની 0 ઘાતાંક બરાબર કેટલા થાય. જુનિયર ક્લાસ 2017 ની અંદર આ ક્વેશ્ચન આવેલો હતો. તો 1 ની કોઈ પણ ઘાતાંક કરીએ એનું મૂલ્ય હંમેશા 1 થાય, પ્લસ 100 ની 0 ઘાતાંક. કોઈ પણ સંખ્યાની 0 ઘાતાંક કરવાથી તેનું મૂલ્ય પણ 1 થાય. તો 1 + 1 એટલે કેટલા થઈ જાય? 2. આ આનો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 1 ની 1000 ઘાતાંક - 1000 ની 0 ઘાતાંક = ખાલી જગ્યા તલાટી કમ મંત્રી 2017 ની અંદર આ ક્વેશ્ચન આવેલો હતો. તો 1 ની ગમે એટલી આપણે ઘાતાંક કરીએ એનું જવાબ આવશે 1, માઇનસ 1000 ની 0 ઘાતાંક. કોઈ સંખ્યાની 0 ઘાતાંક કરવાથી તેનું મૂલ્ય 1 થઈ જાય. તો 1 - 1 = 0. તો આ આનો જવાબ છે. ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન છે 3 × 6 √3 2 ઘાતાંક બરાબર. તો આ ક્વેશ્ચન 2017 ની અંદર પૂછાયેલો છે. તો કઈ રીતના આપણે સોલ્વ કરવો? 3 × 6 √2 ઘાત આપેલી છે બરાબર. તો આપણે કૌંસ ખોલીએ તો એ 3 ને પણ લાગુ પડશે અને 6 ને પણ લાગુ પડશે. તો આપણે કેમ થશે? 3 ની 2 ઘાત × 6 ની 2 ઘાત, ને આ ભાગાકારમાં છે તો આપણે છેદમાં લખી નાખીએ 3 ની 2 ઘાત. તો 3 ની 2 ઉડી જાય તો કેટલા વિધા? 6 ની 2 ઘાતાંક. 6 ની 2 એટલે 6 × 6 = 36. 6 × 6 = 36. તો આ દાખલાનો જવાબ થઈ ગયો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 2 ની 3 ઘાતાંક √5 = 4 ઘાતાંક છે / 2 ની 2 √3 તલાટી કમ મંત્રી 2017 ઘાતની ઘાતનો ગુણાકાર. તો ઘાતની ઘાતનો આપણે ગુણાકાર કરી નાખીએ તો 3 × 4 = 12. તો 2 ની 12 ઘાત / 2, 2 × 3 = 6. તો 2 ની 6 ઘાતાંક. હવે આધાર સેમ છે અને ભાગાકાર છે તો ઘાતાંકની શું થશે? બાદ બાકી. તો 2 × 12 - 6 = 2 ની 6 ઘાતાંક બરાબર. આપણે એનું સાદું રૂપ આપીએ તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. તો આ ક્વેશ્ચન નો જવાબ થઈ જાય 64. ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન છે 1 ની 7 ઘાતાંક / (x − 4 × x − 2 બરાબર. તો આ ક્વેશ્ચન હોય તો આપણે કઈ રીતના સોલ્વ કરો? x ની 7 ભાગાકાર છે તો એ પદ આપણે છેદમાં લખી નાખીએ (x − 4 × x − 2 ઘાતાંક). છેદ ની અંદર આધાર સરખા છે, ગુણાકાર છે, તો ઘાતાંક નો શું થશે? સરવાળો. તો ઉપર x ની 7 એમને છેદ ની અંદર (x − 4 + 2), કેમ કે ગુણાકાર છે એટલે ઘાતાંક નો સરવાળો થાય. તો 1 ની 7 છેદ ની અંદર બાદ બાકી થઈ જશે, કેમ કે 4 મોટા છે ને એ માઇનસ છે. તો 1 ની - 2 ઘાતાંક આવી જાય. ઓકે, તો હવે શું થશે કે અહીંયા છેદ ની અંદર છે ભાગાકાર ના સ્વરૂપમાં, આધાર તો બે જગ્યાએ સરખા છે બરાબર, બે જગ્યાએ આધાર સરખા છે અને ભાગાકાર ના સ્વરૂપમાં છે. તો શું થશે ઘાતાંક ની બાદ બાકી? તો 7 - (-2) આ ઘાતાંક કેવા હતા? માઇનસ. તો 1 ની 7 ઘાતાંક (+2) એટલે ઓછે વત્તા + 2. તો 1 ની 9 ઘાતાંક જે આનો જવાબ છે. ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 2 ની 3 ઘાતાંક (+x ઘાતાંક) = 64 હોય તો x આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તલાટી કમ મંત્રી 2015 ની અંદર આ ક્વેશ્ચન આવેલો છે. તો સૌથી પહેલા તો આપણે ઘાતની ઘાતનો ગુણાકાર કરી નાખીએ. 3 × x એટલે 3x થઈ જશે. તો 2 ની 3x = 64 છે. તો 2 ની કેટલી ઘાત કરવાથી આપણે 64 મળશે? તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. તો 2 ની 6 ઘાતાંક કરવાથી આપણે 64 મળી જાય. તો બે જગ્યાએથી આપણે 2 2 ઉડાડી દઈએ તો કેટલા વધ્યા? 3x = 6. હવે 3 અહીંયા ગુણાકારના સંબંધમાં છે બરાબર, ને આ બાજુ ભાગાકારમાં આવી જશે. તો x = 6 ના છેદની અંદર 3, 6 દુ 8, 3 2 6. તો x = આપણે કેટલા મળી ગયા? 2. રેડી? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 3 × x = 3 ઘાતાંક આપેલા છે / 3 ની 3 × 6 ની 2 તલાટી કમ મંત્રી 2015 ની અંદર આ ક્વેશ્ચન આવેલો છે. તો કઈ રીતના સોલ્વ કરો? કૌંસ ની ઉપર છે તો કૌંસ ની અંદર ની બંને સંખ્યાને ઘાત લાગુ પડશે. તો 3 ની 3 × 6 ની 3. છેદ ની અંદર ભાગાકાર છે તો આપણે છેદ ની અંદર લખી નાખીએ 3 ની 3 × 6 ની 2 ઘાતાંક. 3 ની 3 ઉડી જાય બરાબર. તો હવે કેટલા વધ્યા? 6 ની 3 ઘાતાંક છે અને છેદ ની અંદર 6 ની 2 ઘાતાંક છે. આધાર તો સરખા છે, 2 ની અંદર 6 6,
બરાબર, અને ભાગાકાર છે તો ઘાતાંક નો શું થશે? બાદ બાકી. તો છ, છ ની ત્રણ ઘાતાંક માઇનસ બે ઇક્વલ ટુ કેટલા મળશે? છ ની એક ઘાતાંક ઇક્વલ ટુ છ, જે આપણો જવાબ છે. ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પાંચ પૂર્ણાંક એક ના છેદ ની અંદર ચાર ના વ્યસ્ત ની વિરોધી કઈ સંખ્યા છે? જુનિયર આસિસ્ટન્ટ 2016 ની અંદર આ ક્વેશ્ચન આવેલો છે. તો પાંચ પૂર્ણાંક એક ના છેદ ની અંદર ચાર મિશ્ર અપૂર્ણાંક છે ને, આપણે સૌથી પહેલા તો અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ, પાંચ અને ચાર ગુણાકારમાં અને ઉપર પ્લસમાં. તો પાંચ ચાર વીસ ને એક, એકવી ના છેદ ની અંદર ચાર. હવે એની વ્યસ્ત કરવાની છે. વ્યસ્ત એટલે કે ઉલટી સંખ્યા. એકવીસ ના છેદ ની અંદર ચાર છે તો ચાર ના છેદ ની અંદર એકવીસ. હવે એની વિરોધી કરવાની છે, વ્યસ્ત ની વિરોધી. તો ચાર ના છેદ ની અંદર એકવીસ છે એની વિરોધી. વિરોધી એટલે કે પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. તો માઇનસ ચાર ના છેદ ની અંદર એકવીસ, આ આનો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 0.6 ની વ્યસ્ત સંખ્યા કઈ છે? 0.6 ની વ્યસ્ત સંખ્યા કઈ છે? તો 0.6 છે તો એને આપણે આમ લખી શકીએ, છ ના છેદ ની અંદર દસ. તો એની વ્યસ્ત સંખ્યા શું થાય? દસ ના છેદ ની અંદર છ, આનો જવાબ છે. ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે એક્સ ની દસ ઘાતાંક ગુણ્યા એક્સ ની માઇનસ સાત ગુણ્યા એક્સ ની ઝીરો ઘાતાંક ઇક્વલ ટુ, આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. જુનિયર ક્લાર્ક 2017 ની અંદર આ ક્વેશ્ચન આવેલો હતો. તો હવે આપણે આમાં શું કરવાનું કે આધાર તો સેમ જ છે બરાબર, અને કોઈ સંખ્યાની ઝીરો ઘાત હોય તો એનો તો એક આન્સર આવી જાય બરાબર. તો એક્સ ની દસ ઘાત છે અને અહીંયા એક્સ ની સાત છે, ઈ સાત માઇનસ છે. તો એક્સ ની દસ પ્લસ ગુણાકાર છે એટલે ઘાતાંકનો શું થશે સરવાળો? માઇનસ સાત ગુણ્યા એક્સ ની ઝીરો ઘાત એટલે કેટલા થઈ જશે? એક. હવે શું થશે? એક્સ દસ ના તો દસ એમને એમ રહેશે, કાઉન્સ ખુલે તો વધતે ઓછે ઓછા માઇનસ સાત ગુણ્યા એક. તો હવે શું થશે? એક્સ ની ત્રણ ઘાતાંક ગુણ્યા એક ઇક્વલ ટુ એક્સ ની ત્રણ ઘાતાંક. ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 0.04 કાઉન્સ ની ઉપર એની ઘાતાંક છે કે માઇનસ 1.5. તો આ ક્વેશ્ચન હોય તો આપણે કઈ રીતના સોલ્વ કરવાનું? બે આગળ પોઈન્ટ છે તો આપણે આવું લખી શકીએ, ચાર ના છેદ ની અંદર સો કાઉન્સ ની ઉપર માઇનસ 1.5 એનો ઘાતાંક. છેદ ઉડાડીએ તો 25 ચોખ્ખું 100, તો આપણે કેટલા આવશે? એક ના છેદ ની અંદર 25 એની ઘાતાંક છે માઇનસ 1.5. હવે આપણે અહીંયા 25 છે એ કેનો વર્ગ છે? 5 નો વર્ગ છે. તો આપણે આમ લખી શકીએ, એક ના છેદ ની અંદર 5 નો વર્ગ માઇનસ એની ઘાતાંક છે 1.5. આપણે આવી રીતના કોઈ સંખ્યા આપેલી હોય કે 5 ની માઇનસ 2 ઘાત, તો આપણે એને પ્લસ કરવા માટે શું કરીએ? એક ના છેદ ની અંદર લખીએ કે એક ના છેદ ની અંદર 5 ની 2 ઘાત કેવા થઈ ગયા? પ્લસ. પણ આપણે અહીંયા એક ના છેદ ની અંદર 5 ની 2 ઘાત તો છે, તો એને આપણે માઇનસ માં કન્વર્ટ કરશું તો શું થઈ જશે? કાઉન્સ ની અંદર 5 ની માઇનસ 2 ઘાતાંક અને કાઉન્સ ની ઉપર છે માઇનસ 1.5. તો હવે શું થશે? ઘાત ની ઘાત નો ગુણાકાર. તો માઇનસ 2 ગુણ્યા 1.5 બરાબર, બે માઇનસ ઘાતાંક નો ગુણાકાર શું થાય? બે માઇનસ સંખ્યા નો ગુણાકાર પ્લસ થાય. 15 દુ આપણે કરી નાખીએ 30 ને એક આગળ પોઈન્ટ એટલે કેટલા થઈ જશે? 3. તો 5 ની 3 ઘાત કેવા થઈ જશે? પ્લસ. બે માઇનસ સંખ્યા હતી એનો ગુણાકાર આપણે પ્લસ થઈ જાય. 5 ની 3 ઘાતાંક છે તો 5 ગુણ્યા 5 એટલે 25, 25 ગુણ્યા 5 એટલે 125. તો આ ક્વેશ્ચન નો જવાબ શું થઈ જશે? 125. ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે એ ની 5 ઘાત ગુણ્યા એ બી ની 6 ઘાત ગુણ્યા એ ની 2 ઘાત બી છેદ ની અંદર એ ની 3 ઘાત બી ની 4 ઘાત. અહીંયા બધી સંખ્યા છે ને એકબીજા હારે ગુણાકાર ની અંદર સંબંધમાં છે. આપણે અંશ નો જોઈએ તો એ લઈએ તો એની 5 ઘાત, એની 5 ઘાત બધી જગ્યાએ આધાર તો સરખા છે, એની 1 ઘાત અને અહીંયા એની 2 ઘાત ગુણ્યા. હવે આપણે બી લઈએ તો બી ની 6 ઘાત અને બી ની 1 ઘાત. તો બી ની 6 ઘાત પ્લસ બી ની 1 ઘાત છેદ ની અંદર તો સેમ જ છે એની 3 અને બી ની 4. તો હવે આપણે ઉપરનાનો સરવાળો કરી નાખીએ, એની 5 ને 1 6 ને 7 ને 8 એની 8 ઘાત ગુણ્યા બી ની 7 ઘાત 6 ને 1 7 છેદ ની અંદર એની 3 ઘાત ગુણ્યા બી ની 4 ઘાત. હવે શું થશે કે ભાગાકાર ની અંદર છે તો ઘાતાંક ની શું થશે? બાદ બાકી. તો એની 8 માઇનસ 3 ગુણ્યા બી ની 7 માઇનસ 4. તો 3 માંથી સોરી 8 માંથી 3 જશે તો કેટલા વધશે? 5. એની 5 અને ગુણ્યા બી ની કેટલી ઘાત વધશે? 3 ઘાત. તો આ ક્વેશ્ચન નો જવાબ છે એની 5 અને બી ની 3 ઘાતાંક. જો મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલ ને, અને તમારો કોઈ પણ સજેશન હોય તો નીચે કમેન્ટ કરો. એન્ડ ફાઇનલી થેન્ક યુ ફોર વોચિંગ.